શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે હરે. આપનું કલ્યાણ તો પ્રત્યક્ષ ભગવાન ને આશ્રય કરીને છે. શાસ્ત્ર પ્રમાણે વર્તવું એ તો બીજાના કલ્યાણ ને અર્થે છે. આ કોક કરતા હોય ને દાનભાઈ જેવા ઘરમાં ગ્રહણ આવ્યું હોય તો કે બધું કાઢી નાખું, પાણી રેડી દઉં, એ કરતા હતા. આપણે બીજો એ કરી શકું? અરે દયા, તું એનો ખોટો સંકલ્પ ન કરે. એને તો મહારાજ ની મૂર્તિ સિવાય કઈ નહીં, ગ્રહણ શું નડતા હતા એને? એકાદશી કે વ્રણ કર્યું, આપણા માટે થી ની મુરૈયા ખાય. આ તો નારાયણભાઈ નો દાખલો તો નોટ દેખીએ, એ બધા પાડતા. મારા જેવું નતું એને, મારે કોઈ હું સામેથી જ કીધું કે મારે નથી થતું, મને વાયુ થઈ જાય. આ બધા એ તો એના માટે છે, કોક ને સંકલ્પ ન થઈ જાય વડા, એટલે કરતા હોય. અરે શાસ્ત્ર પ્રમાણે વર્તવું એ તો બીજાના કલ્યાણ ને અર્થે છે. એને વર્તે જ કેવા આ કરે છે, હલાવું કરે છે. મહારાજ વેલા ઉઠી જાય છે, એ નાય ધોઈ ને પછી પાછી દંડવત કરે છે. જેને દંડવત કરે છે એ સ્વામિનારાયણ કેને દંડવત કરે છે ખબર છે? નિત્ય પાંચ કરતા પણ આજે અધિક કર્યો. સુકાનંદ સ્વામી પૂછ્યું, મહારાજ આજે અધિક કેમ કર્યો? એટલે મહારાજ આપણું બધાનું કલ્યાણ કરવા કે નિત્ય તું એમ કરતો કહીશ, પણ આજે અધિક એટલે કરતો. કદાચ જાણે અજાણે કોઈ હરિભક્ત નો દ્રોહ થઈ ગયો હોય તો એ માફી માંગવા માટે એક અધિક કરો, તમે બધા કરજો. આ એ ક્યારે વાત, પોણા બસો બસો વર્ષ પેલા મેં, પણ એને દંડવત કેને કર્યા? આ કોઈ પૂછ્યું ને ઘનશ્યામ પાંડે, કેને દંડવત કરો? પોતે બોલ્યા છે, અમદાવાદમાં નરનારાયણ દેવ ની પ્રતિષ્ઠા કરી, આરતી ઉતારી, આ તો નરનારાયણ દેવ ભરત ખંડ ના રાજા છે, એટલે આપણે સ્વરૂપ પધાર્યું છે, નારાયણજી શિવજી નું એકાત્મ પૂર્ણ છે, એટલે આવું બધું વાત કરીને પછી મંડ્યા દંડવત કરવા. એ કહી રહ્યા એટલે બધા કરવા પડે. મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાલ જે હતા એ બધા દંડવત કરવા માંડ્યા. આ કરતા હતા, ઓલા લોકો કરવા નતા કઈ નરનારાયણ દેવ, આને ઓળખતા હતા એ, આને કહી રહ્યા એટલે બધા કરવા માંડ્યા. એટલે બોલ્યા પોતે, રખે ભરમાતા બદ્રિકાશ્રમ માં મારું ધ્યાન કરે છે, પણ આ લોક માં આવ્યા છે એટલે એમ વર્તીએ છે, એમ વર્તા. સમજા, બીજાના કલ્યાણ માટે એને દંડવત કર્યા, બીજાના કલ્યાણ માટે સાત સાત વર્ષ ઉઘાડે પગે ફેર્યા, બીજાને પોતા માટે શું કર્યું છે કે શું? હાલો, કેમ છે? આપણો ગુણ આવે તેનું પણ કલ્યાણ થાય. ઓહો, અવગુણ આવે એનું? હલો, વાર્તા 194. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. કેટલાક ધર્મ માં આકરા હોય પણ સમજણ થોડી હોય, ને કેટલાક, હલો, ને કેટલાક ધર્મ માં સામાન્ય હોય તો પણ સમજણ સારી હોય. તો શું કરશો એમાં? કલ્યાણ તો આકરા વાળા નું થાય એમ સમજતો નથી. હલો, માટે સમજણ હોય તે વૃદ્ધિ પામે. એ પામે આકરા કેટલાક થઈ શકો? તપ કરો કે ઉપવાસ કરો, બહુ આયુષ છે ત્યાં સુધી કરો, પછી ઓલી સમજણ જ કામ લાગે. જ્યાં સુધી દેહ ભાવ છે ત્યાં સુધી કરો તપ, મજૂરી છો તો કર્યા કરો મજૂરી. એ નીકળી ગયા પછી તો સમજણ, ક્યાં જવું છે, ક્યાં અક્ષરધામમાં, એ શું છે એ ખબર નથી. તમને ખબર છે મોળાકત શું, સોમય મામયો શું નામ એનું, મોરૈયો શું, આ જ્ઞાન કઈ જ્ઞાન નથી. હે, હલો, વાર્તા 195. સજાન સ્વામી મહારાજ ની જય. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. અને બ્રહ્મ ભાવ ને મહિમા ની વાત જાજી કહેતા નથી. હા, હવે શું બાકી રાખ્યું તમે સ્વામી? આ કોઈ સમજતા નથી વાત, નથી કરો જાજી કહેતા નથી. હલો, કેમ છે? એમાંથી તો માણસ ગાંડા થઈ જાય છે. તે સારું, વર્તમાન અને પુરુષ પ્રયત્ન ની વાત કરીએ છીએ. કેમ જે અનંત જીવ ને પ્રભુ ભજાવવા છે માટે, એટલે એ વધારે કરે, અને હંમેશા ધર્મ ની વૃદ્ધિ ઇગ્નોરન્સ ઉપર જ થઈ. સામાન્ય માણસો જ આપણે 200-213 વર્ષ સુધી લઈ આવ્યા છે, પંડિતો નહીં.
એટલે મહારાજ કીધું અમે ત્યાગ નો માર્ગ ઓછો અપનાવીને ઉપાસના દઢ થાય એટલા માટે મંદિરો કર્યા, તો આપણે બેસી શકીએ છીએ. મંદિરો કર્યા નો તો અહીં ક્યાંય એને વાત થાય. જ્ઞાની તો કેટલાય વ્યાગ્યા, આત્મજ્ઞાની કેટલાય વ્યાગ્યા, કોઈ ટકવાના છે? આત્મજ્ઞાન થઈ ગયું એટલે મરવાનું નથી, એ તો છે જ નહીં. મંદિર ત્યાંથી ગયા, કલ્યાણ કરવું છે એટલે આ કર્યું છે. મહારાજ ને કલ્યાણ કર્યું હતું એટલે પોતે માથે પાણા લઈને ગોપીનાથજી ને મંદિર જશે. અરે વાર્તા 196 શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે હરે. આપણે જાણીએ છીએ જે આપણને ભગવાનમાં હેત છે, પણ આપણા કરતા તો આપણા ઉપર ભગવાનને અને સાધુને જાજુ હેત છે. આપણે જાણીએ છીએ ભગવાન ઉપર આપણે ભગવાનમાં હેત છે એવું કેટલાને અનુભૂતિ થઈ છે, અનુભવ કેટલાને થયો છે. આપણે ભગવાન ઉપર હેત છે, એથી અધિક એને આપણા ઉપર હેત છે. એને હેત પૂરું કરી આપ્યું છે આપણે સત્સંગમાં જન્મ દીધો. દુર્લભમાં દુર્લભ શું છે કે મનુષ્ય દેહ દુર્લભ છે. અને પછી એવા આવો મોટો સત્સંગ મળવો, સત્સંગ મળ્યા પછી આવું એકાંતિક પણ આવ્યું દુર્લભમાં દુર્લભ છે. આમ વાત કરી એ સત્સંગમાં એને આપણે મોકલા છે, થ્રુ મા બાપ કોઈ કે કાકા કોકો કોઈ કે સાસુ સસરા મારફત, પણ એને મોકલા છે. અનલેસ ઇટ્સ વેરી ડિફિકલ્ટ, આપણે એમ સમજી ગયા કે આ તો એક ક્રિયા બની છે ને આપણે આવી ગયા છે, એમ નહીં. There is definitely link between our previous birth and this birth. આને હેત છે, આપણે એના ઉપર હેત છે, તો કયા કારણથી કહી શકો? કાં તો હેત થયું નથી, થયું એટલે નથી કે જેવા છે એવા જાણ્યા નથી. તો એક સેકન્ડ ન મૂકવો, અમથી હળી હળી 1.5 લાખ ની વીતી હોય ને ખાંચીને રાખશું. ચંદ્ર મૂકી દો, પાછું 4 વાર કરશું એ જ છે, એ આપણું માયનું છે. સ્વામિનારાયણ ને પોતાના કેટલાય માયના છે, તો ઓલું હીરી 1.5 લાખ ની હીરી હીરાની વીટી કરવામાં શ્રમ પડે છે, પરિશ્રમ પડ્યો તઈ પૈસા ભેગા થયા છે પછી લેવાનું છે. આ પરિશ્રમ વગર આવી જશે સ્વામિનારાયણ, કઈ નહીં કરો ને આવી જશે. પબ્લિક પ્રોપર્ટી છે, કોમ્યુનિટી પ્રોજેક્ટ છે, ગમે તે જેમ કરી શકો. નથી થયું એમ સ્તુતિ કર્યા કરીએ, સ્વાર્થી લાલચુ અંધવિશ્વાસ છે એટલે હેત નથી થયું. સ્વામિનારાયણ આ દશા જ ન હોય એ વાત જ બીજી હોય. મે વાલો વસકી દો વાલે મુજને વસકી દી, સામ સામી પાન બીડી લીધી ને દીધી, લગ્ન લાગી એવી લાગી છે. આપણી પુરુષદે ભગવાનને યાદ કરીએ એ હેતમાં કહેવાય છે જ નહીં. ને એ જાણે છે, ઘનશ્યામ પાંડે ને બધી ખબર છે કે આ કેવા છે, છતાં એનું એક ઋણ અદા કરવા માટે મોક્ષ કરે છે. જીવ માત્ર લઘુ શંકા ના છે, ઇટ ઇઝ ધેર ફેક્ટ. અને શબ્દ નથી વાપરતો, વીર્ય અને ફલાણું ઉત્પન્ન થાય, લઘુ શંકા ના જ છે. આગળ તો આવશે મચ્છરી મિત્ર, બધાને એમ થાય કે જ્ઞાનીઓને કે આવું બધું બોલે છે. હાલો જીવ માત્ર લઘુ શંકા ના છે તે એનું ભજન કરે છે, જેનું ઈ એટલે આગલી વાતમાં કીધું પુરુષનું મન સદા સ્ત્રીમાં હોય છે, સ્ત્રીનું મન સદા પુરુષમાં હોય છે, પણ ધેટ ઇઝ બાયોલોજી, એવું ક્રિએટેડ.
તમે કર્યું છે ઘનશ્યામ પાંડે, અમે એમાં આવી ગયા છે, ફસી ગયા છે, ચાલો તો આ કયો ને એને તો તરત જ કાઢી નાખે. આ સંસ્થા કે ન થયા, વ્યક્તિગત થયા. જ્યારથી કોઈ પણ પ્રિન્સિપલ સંસ્થા કે થઈ ગયો, ઇન્સ્ટિટ્યુશનલાઇઝ, એટલે એમાંથી કરિશ્મા હાલો ગયો. અને પછી થોડો વખત રે, કોઈ મોટા પુરુષ ના પ્રભાવ નીચે હોય ત્યારે રે, પછી બધો થોડો ઘૂસી જાય. હેલો, ને એ વિના તો રહેવાય નહીં. તે ક્યાં સુધી? જે વૈરાટ સુધી ન રહેવાય. વૈરાટ જેને અર્જુન ને સ્વરૂપ દેખાડ્યું હતું ત્યાં સુધી ન રહેવાય. જોઈ આ બધું, આ બે ચીજ જોઈ છે વૈરાટ નારાયણ ને. હેલો, ને એમાંથી તો એક સંકાધિક તર્યા, ને આ તો મહારાજે નવો ઉઠાવ કર્યો છે. ઉઠાવ આખો ઉપાડ કરી લીધો નવો, ગમે તે તરી શકે. આ કરો તવાળો થઈ જશે, જાઓ. અને પ્રૂફ પાછી એમ નહીં કે આમ આમ કરો ને આમ આમ થઈ ગયું, હવે મજા આવે નહીં. અંતકાળે ઉતેડો આવે મારો આશરો કરો. પૂછું ચતુર સંત, મહારાજ ભૂપતાન સ્વામી, મહારાજ અમે બધા નિયમ પડાવીને આમ આમ કરીએ, ત્રણ દેહ ને ત્રણ અવસ્થા થી નોખા ને ઈશ્વર સત્ય છે, માઇક બધું ખોટું છે, આવું સમજાવીએ છીએ. તમે આઠ આઠ વર્ષના છોકરાને ધામમાં તેડવા જાવ તો 10 વર્ષનું એમાં ક્યાં જ્ઞાન થયું છે? એટલે તમે ધામમાં તેડી જાઓ છો ને અમારા પાસે કેવડાવો છો બધાને કે આમ ખોટું છે ને આમ કરી દઉં? આ ક્યાં મેળ, ક્યાં તમારું તમારું ન્યાય ક્યાં છે? ક્યાં લોજિક ક્યાં છે? સ્વામિનારાયણ જવાબ આપ્યો છે ને, જગત માં કોઈ આપી શકે કે મારો થઈને રહેશે ને, એને ઘડી અધઘડી અંતઘડી એક બાકી હશે ને, ત્યારે હું એને 100 સદગુરુ નું જ્ઞાન આપીને મારા ધામમાં. આઈ વિલ ગીવ ધેટ નોલેજ ધેન. હું જેને લઈ જાઉં છું એને જ્ઞાન આપીને લઈ જાઉં છું, ને એક વખત એ જ્ઞાન મળી જાય પછી કઈ યાદ ના આવે. યાદ એટલે વૈરાટ નારાયણે ન આવે યાદ. ભૂલાઈ જાય પાટલા પાટલા બધું, એ નથી એટલે પાટલા યાદ કરવા પડે કે નોંધાવ્યા એનું શું. ઘડી અધઘડી બાકી હશે 100 સદગુરુ, એક સદગુરુ નું જ્ઞાન હોય ને તો બ્રહ્માંડ ડોલાવી નાખે. એવા 100 સદગુરુ નું જ્ઞાન એટલે પોતાના સ્વરૂપ નું જ્ઞાન. એ હું આપીશ આ શું કહે, એવું દિવ્ય સ્વરૂપ અદભુત છે કે દેખાય જાય કે સમજાય જાય, એટલે વાત પતી જાય, બધું ભૂલાઈ જાય પ્રકૃતિનું કાર્ય ને બધું. આ શિલાલેખ છે સ્વામિનારાયણ ના, આવી વાત વેદમાં નથી. આપણે કઈક બોલાવે વેદ વચન છે, એટલે શું વેદ? વેદમાં કોઈ આવું બોલ્યું નથી, ભાગ પડ્યા પછી નથી બોલ્યું. અને 18 માંથી એને 4 કર્યા, ઋગ સામ યજુર વેદ, કોઈ શાંતિ ન થઈ. આ શાંતિ ન થઈ વ્યાસ ને વિદ્વાન ને. અને આપણા પ્રેમાનંદ સ્વામી ભલે નિગમ લેતી નથી કે હું તો વર્ણ સુંદર રૂપ અનુપ જુગલ ચરણે, અમે આ સ્વરૂપ નું જ્ઞાન કે નખશિક પ્રેમ સખી નાના રૌર મા રમી રે નો ત્યાં ભાતે હતું, પાસે જ નથી ગયા ઘનશ્યામ પાંડે. અનંત કોટી બ્રહ્માંડ નાથ રાજા જુદા છે, ઈશ્વરથી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ. હવે ડાયો થામાં કઈ ખબર ન પડે તો હું તો ગુજવે મારે સમને. આમ બધા આ સ્વરૂપ નું જ્ઞાન કોણ છે? દેખાય આવે સમય ધ ફ્રુટ આઈ સેલ ટેલ યુ ધ ટ્રી, ફળ બતાડો, કહી દે કે આ પૂત છે, જમફળ છે. તો પેલા આપણે પાંદડા બતાડે તો પછી બોલો આના ઉપર કયું ફળ આવતું હશે. હવે ડાયા થાવ પાંદડા બતાડે ફળ પૂછે છે, ને આપણે ગમે તેમ મહેનત કરીને અનુમાન લગાડીએ તો પપનસ નું નીકળું હોય પાંદડું. હવે આ પપનસ મેં જોયું ન હોય તરત જ કહી દે
મૈત્રી ઋષિ વાત કરતા કોણ? મૈત્રી ઋષિભાઈ ભાઈ મુક્તાનંદ ની વાત કર, અમને ગોપાલનંદ ની કર, નિત્યાનંદ ની કર, પ્રેમાનંદ ની કર. કોણ સાંભળે આપણું? એટલે એટલા જ છે. આ કથા ક્યાંય નથી થતી સત્સંગમાં. હા, ગમે નહીં બધાને. ઓલા પૈત્રી ઋષિ શું કીધું હતું? યાજ્ઞવલ્ક્ય ઋષિ ને સંવાદ જે તે શું છે? ને નવેશ્વર, નવ યોગેશ્વર ની વાત. આ નવ યોગેશ્વર આપણે ત્યાં 500 યોગેશ્વર હતા, એમાંથી પાંચ ની વાત કરે, નવ સુધી ન પડ ડૂબા. આ પાંચ ની વાત કરતો આત્યંતિક મોક્ષ. સ્વામી નારાયણ, 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 માધવમ કેશવ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજ ની જય. તારીખ 23/7/2001 સોમવાર, શ્રી સ્વામિનારાયણ મંદિર, ભુલેશ્વર. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. ને આ તો મહારાજે નવો ઉઠાવ કર્યો છે, ને આપણને તો કોઈક લોક માં, આપણે તો કોઈક લોક માંથી આવ્યા છું, ત્યાં બેસાય છે. ને આવો યોગ મળ્યો છે, નિકર મળે નહીં. ને વિષય વિના તો જીવથી રહેવાય નહીં, તે સારું વેદે કરીને નિયમ બાંધીને વિષયની રજા આપી, તો પણ જીવ વેદ પ્રમાણે ચાલતા નથી. તે સારા સારા માણસ પણ નથી ચાલતા, કેમ જે વિષયનું બળ બહુ છે. એ પ્રકારે વાત કરી. વાર્તા 198.